નમસ્તે મિત્રો, જીપીએસસી ટોપર સ્ટોક વિથ અશોક ગુજ્જર સિરીઝ ની અંદર ફરી વખત આપ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે સક્સેસફુલ એસ્પિરન્ટ સાથે જોડાવા જઈ રહ્યા છે, જેમણે ખૂબ ઘણું બધું લર્નિંગ આપણે એમાંથી લઈ શકીએ, ભાઈ અદ્વૈતભાઈ ગાંધી, જીપીએસસી વર્ષ 2018-19 ની જીપીએસસી એમને પ્રથમ પ્રયાસે જ જીપીએસસી આપેલી વર્ષ 2018માં પોતાનું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીને અને પ્રથમ પ્રયાસે જીપીએસસી ની અંદર સફળતા પ્રાપ્ત કરી, નંબર 170માં રેન્કની સાથે અને અત્યારે ક્યાંક સચિવાલય ની અંદર એસઓ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અદ્વૈતભાઈ, આપનું ફરી વખત હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં, અને સૌ પ્રથમ વાર આપનું થોડું બ્રીફ વધારે ઇન્ટ્રોડક્શન વિદ્યાર્થી મિત્રો સાથે આપ શેર કરવો હોય તો આપ શું કહેશો? નમસ્કાર મિત્રો, મારું નામ અદ્વૈત ગાંધી છે. મેં બીટેક આઈસીટી ડીઆઈસીટી માંથી 2018માં પાસ થયેલ છું. એના પછી મેં એક વર્ષ યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી કરી હતી અને એના પરથી મારે જે જીપીએસસી 2018-19 હતી એની અંદર મારો 170 રેન્ક આવેલો છે અને યુપીએસસી ની પ્રિલિમ્સ પણ મેં પાસ કરી હતી અને આજે સફર મારી અત્યારે ચાલુ છે. ખૂબ સારી રીતે અદ્વૈતભાઈ, આપણે મિત્રો થોડા સમય પહેલા તમને આઈડિયા હોય તો રવિભાઈ જોશી સાથે પણ આપણે ચર્ચા કરી છે અને એમનું પણ ઇન્ટરવ્યુ થોડા સમયમાં મુકાશે. રવિભાઈ જોશી અને અદ્વૈતભાઈ બંને એવા મિત્રો છે કે જે અત્યારે સાથે કામ તો કરી રહ્યા છે પણ બંને એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી પ્રથમ પ્રયાસે ક્યાંક એમને સફળતા પ્રાપ્ત કરી છે. અદ્વૈતભાઈ, સૌ પ્રથમ તો એક વિદ્યાર્થી જીપીએસસી ની પરીક્ષાની તૈયારીની શરૂઆત કરે તો શરૂઆતમાં એની કઈ બાબતોનું ધ્યાન રાખે જેથી કરીને આપની જેમ એમને પણ પ્રથમ પ્રયાસે સફળતા પ્રાપ્ત થઈ શકે? સૌથી પહેલા તો હું દર્શક મિત્રોને કહીશ કે પોતાના પર વિશ્વાસ રાખો. જ્યારે તમે પરીક્ષાની તૈયારી ચાલુ કરો ત્યારે તમે અમુક વખત એવા લોકોને મળતા હોય છો કે જે તમને નેગેટિવિટી આપતા હોય છે કે આ વસ્તુ તો ના થઈ શકે, આ વસ્તુ થઈ શકે. તો તમે પોતાના પર વિશ્વાસ રાખો. જીપીએસસી ની જે તૈયારી છે એનો જે સિલેબસ છે એ બહુ વેલ ડિફાઇન્ડ છે, તો એનું તમે પોતાની રીતે અભ્યાસ કરો અને અભ્યાસ કરીને તમે જુઓ કે તમારી સ્ટ્રેન્થ શું હોઈ શકે છે, તમારી વીકનેસ શું હોઈ શકે છે, ખાસ કરીને મેન્સ માટે. તો એનાથી તમે એક આખું પોતાની સ્ટ્રેટેજી બનાવી શકો છો. આમાં દરેક લોકોની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. અમુક લોકોની લેંગ્વેજ સ્ટ્રોંગ હોય છે, અમુક લોકોનું જનરલ સ્ટડી સ્ટ્રોંગ હોય છે. તો એ તમે તમારી જાતને ઓળખો અને એ પ્રમાણે તમે પગલાં લો. અને જેમ તમે વાત કરી અદ્વૈતભાઈ કે એક આઈડેન્ટિટી, એક વ્યક્તિ પોતે પોતાની સેલ્ફને ક્યાંક ઓળખતો થાય, સૌથી પહેલા પ્રિલિમ્સની અંદર જો તૈયારીની આપણે વાત કરીએ અદ્વૈતભાઈ, તો ઘણી વખત સક્સેસફુલ એસ્પિરન્ટ એવું કહેતા હોય છે કે પ્રિલિમ્સમાં જો એક સ્ટ્રેટેજિકલ કામ કરવામાં આવે, એક સ્ટ્રેટેજીની સાથે જો આપણે તૈયારી કરીએ તો પ્રિલિમ્સને પાસ કરવી ખૂબ આસાન બનતી હોય છે. તો આવી તમે કઈ સ્ટ્રેટેજી અપનાવેલી ને એક વિદ્યાર્થી કેવી રીતે સ્ટ્રેટેજી બનાવી શકે? ફક્ત પ્રિલિમની વાત કરીએ. સૌપ્રથમ હું કહેવા માંગીશ કે જે જીપીએસસી ની પ્રિલિમ્સ છે, જીપીએસસી ક્લાસ 1-2 ની, એની અંદર ઘણા બધા સબ્જેક્ટ્સ હોય છે અને દરેક સબ્જેક્ટ પરથી પુષ્કળ એમસીક્યુ પૂછવામાં આવતા હોય છે. હવે એવું બને કે અમુક લોકો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી ના હોય કે જે લોકોનું મેથ્સ વીક હોય એ લોકો કદાચ લોજિક અને રીઝનિંગ વાળા સેક્શનમાં એટલું સારું પરફોર્મ ના કરી શકે. તો આમાં તમારે તમારી સ્ટ્રેન્થ આમાં બી ઓળખવાની છે અને આની અંદર તમને તમારી જાતને સાબિત કરવા માટે ઘણી તમને તક મળશે. 400 એમસીક્યુ હોય છે લગભગ અને એની અંદર તમે 170 કરતા બી વધારે સાચા હોય તમારા અને ખોટા બહુ ના હોય તો તમે પાસ થઈ જતા હો છો. હવે એમાં પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે અમુક જે સેક્શન છે, જેમ કે ગુજરાતી છે, ગુજરાતનું જે હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર પૂછાતું હોય છે એ અમુક વખતે બહુ એના સોર્સિસ બહુ અલગ અલગ હોય છે, એટલે એમાં તમારે મહેનત કરવા માટે બહુ વધારે વાંચન કરવું પડતું હોય છે. એટલે તમારે ઓળખવાની જરૂર છે, જેમ કે લક્ષ્મીકાંત છે, મૃણાલ છે, એમાંથી તમારા અમુક વખતે બેઠા બેઠા એમસીક્યુ આવી જતા હોય છે. તો એ સોર્સિસ એટલીસ્ટ તમે એક બે વખત વાંચો તો એના એમસીક્યુ તમને આવડી જાય. એવી જ રીતે જે મોડર્ન હિસ્ટ્રી હોય છે એમાં બી અમુક જ પોકેટ્સમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે. તો જો તમે એ વસ્તુનું પહેલેથી પોતાની રીતે સ્ટ્રેટેજી બનાવો તો પ્રિલિમ્સ પાસ કરવી ખૂબ સરળ હોતી હોય છે. એટલે ક્યાંક અદ્વૈતભાઈ જોવા જઈએ તો હરેક વિદ્યાર્થીની સ્ટ્રેટેજીનું જે વર્ક છે એ ક્યાંક થોડું ડિફરન્ટ રહેતું હોય છે. પણ એમસીક્યુને લઈને જે આપણે અદ્વૈતભાઈ વાત કરી છે, એક એમસીક્યુમાં વિદ્યાર્થીને ડાઉટ પણ એટલા રહેતા હોય છે, ખાસ કરીને જો પ્રેક્ટિકલી જોવા જઈએ તો જ્યારે વિદ્યાર્થી એક્ઝામની અંદર એમસીક્યુ સોલ્વ કરે તો સ્પેશિયલી જેમાં કન્ફ્યુઝન હોય છે, એક તો એવી કેટેગરી હોય કે વાંચીને આપણને ખબર પડી જાય કે આવડતું જ નથી, એક એવી કેટેગરી છે જે વાંચીને ખબર પડી જાય કે મને આવડે જ છે, એમાં બંનેમાં ઇશ્યુ નથી. પણ જ્યારે આપણને 50-50 લાગે, ડાઉટ છે કે બી આવે કે ડી આવે, આ પરિસ્થિતિમાં એક રાઈટ ડિસિઝન કેવી રીતે લેવો, એમસીક્યુને ત્યાં છોડી દેવો કે અત્યારે જ એને સોલ્વ કરવો અને સોલ્વ કેવી રીતે કરવો, એક એમસીક્યુને સોલ્વ કરવાની સ્ટ્રેટેજીની વાત કરીએ તો આપ શું કહેશો? એમસીક્યુને સોલ્વ કરવામાં એ વસ્તુની ધ્યાન રાખવાનું હોય છે કે જીપીએસસીમાં 2 કલાક, હવે તો એ લોકો 3 કલાક કરી નાખ્યા છે, કે જેમાં તમારે 200 એમસીક્યુ સોલ્વ કરવાના હોય છે. તો બની શકે કે કદાચ
એક એમસીક્યુ તમે સોલ્વ કર્યો પછી ફરીથી એમસીક્યુ પર આઈને એના પર ચિંતન કરવું એ ડિફિકલ્ટ થઈ જતું હોય છે, ફરીથી એને જ એમસીક્યુને સોલ્વ કરવો. તો તમારે એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે તમે પેપરની અંદર ક્યાંક ટીક કરી નાખો કે આ એમસીક્યુ છે એ તો હું નહીં જ અટેમ્પ કરું અને આ એમસીક્યુ છે એ પહેલી જ વખતમાં અટેમ્પ કરી લઈશ, અને અમુક એમસીક્યુમાં જેમાં તમને ડિફિકલ્ટી હોય એમાં તમારે થોડું સ્ટાર કેવું કંઈક કરી રાખવું. એનું કારણ હોય છે કે તમે જયારે 200 એમસીક્યુ આખા જોઈ લો ત્યારે તમને આઈડિયા આવતો હોય છે કે આખા પેપરમાંથી તમને કેટલું આવડે છે અને એ પ્રમાણે આગળ જવાનું હોય છે. અમુક વખત એવું બને કે આખા પેપરમાંથી તમને લગભગ 130 કે 140 એમસીક્યુ તમને લાગે કે હું અટેમ્પ કરી શકું છું, તો પછી એવા કિસ્સામાં કદાચ એ એમસીક્યુ છોડવા હિતાવહ રહેતા હોય છે. જયારે અમુક વખતે બની શકે કે તમને એવું લાગે એમાં રિસ્ક લેવું જ પડશે, તો એ બધું તમે છેલ્લે કરી શકો છો. અને એના માટે જે તમારું પહેલું રીડિંગ છે આખા પેપરનું એ જેમ બને એમ જલ્દી તમે પૂરું કરી નાખો તો તમને બીજા રીડિંગ પર તમને સમય મળતો હોય છે. તો આમાં દરેકે દરેક વખતે દરેકે દરેક પેપર પર ડિપેન્ડ કરતું હોય છે અને તમારે ત્યારે ડિસિઝન લેવું પડતું હોય છે કે રિસ્ક લેવું કે ના લેવું. અને અતુલભાઈ ઈ ટીક ની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીએ સાથે જ ઈ ટીક કરતી જવી કે ઘણા વિદ્યાર્થીઓ એન્ડમાં રાખતા હોય છે, તેના માટે આપ શું કરશો? ઈ ટીક કરવું એન્ડમાં બેટર રહેતું હોય છે, કારણ કે ઈ ભલે ગમે તેટલા હોય તમારે 50 કે 60 બી ટીક કરવાના હોય પણ છેલ્લે તમે લગભગ 10-15 મિનિટ પહેલા તમે નક્કી કરી નાખો કે બસ હવે મારે અટેમ્પ નથી કરવા, બરાબર છે? તો તમે પછી ચાલુ કરો તો ઈ ફટાફટ ટીક થઈ જતા હોય છે, એટલે એમાં હું છેલ્લે ઈ ટીક કરું. અને ઘણી વખત અજયભાઈ એક વિદ્યાર્થી જે જીપીએસસી નો ટાર્ગેટ કરીને ચાલતી હોય છે, એક વિદ્યાર્થીનો જે વર્ગ છે એક સ્ટીપા માટે પણ ખૂબ સારા પ્રયાસ કરતા હોય છે, અને જેમ તમારી વાત કરીએ તો આપણે સ્ટીપા માટે પણ ખૂબ સારા પ્રયાસ કરેલા અને એમાં પણ આપણે સફળતા પ્રાપ્ત થઈ, તો સ્ટીપાની થોડી આપ હાઇલાઇટ અને કેવી રીતે એમાં વિદ્યાર્થીએ મહેનત કરવી પડતી હોય છે, એમની કઈ રીતે પ્રોસેસ રહેતી હોય છે, એના ઉપર આપ થોડું વિદ્યાર્થીને માર્ગદર્શન આપો તો શું કહેશો? સૌ પ્રથમ તો હું એ કહેવા માંગીશ કે યુપીએસસી કે જીપીએસસી ની જે તૈયારી છે એ ડિગ્રીથી અલગ છે, બરાબર છે? કે તમારે જેવી રીતે ડિગ્રી માટે તમે કોલેજમાં જાઓ છો, તમારી આજુબાજુ બેકગ્રાઉન્ડ હોય છે, તમારી જોડે એટમોસ્ફિયર એવી રીતે હોય છે, તો એમાં તમે તૈયારી કરી શકતા હોય છો. પણ યુપીએસસી કે જીપીએસસીમાં જનરલી લોકો જે તૈયારી કરતા હોય છે પોતે તૈયારી ચાલુ કરતા હોય છે અને એમાં જે ભૂલો થવાની શક્યતા બહુ રહેલી હોતી હોય છે, તો આવા કેસમાં સ્વીપા તમને બહુ હેલ્પફુલ થઈ શકે છે, ખાસ કરીને જયારે તમે તૈયારી ચાલુ કરતા હો. અને જે સ્વીપાની પરીક્ષા જે દર ઓગસ્ટમાં એ લોકો લેતા હોય છે એની અંદર પહેલા ફેઝની અંદર એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે, જેમાં તમારા બે કે ત્રણ સબ્જેક્ટ પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આટલું પણ ક્લિયર હોય તો તમે ઘણી ઇઝીલી એ એક્ઝામ પાસ કરી શકો છો અને એમાં બેસિક નોલેજ માંગતા હોય છે. અને પછી એસએનઓ ફેઝ હોય છે જેમાં તમારે તમારી મૌલિકતા બતાવવાની હોય છે, એ લોકો બહુ વધારે તમારી જોડે એક્સપેક્ટ નથી કરતા, પણ એક વાર તમે સ્પીપાની એક્ઝામ આપશો અને પાસ કરશો તો તમારો કોન્ફિડન્સ વધશે સૌ પ્રથમ તો, અને પછી તમે એક વાર સ્વીપામાં જશો ત્યાંના લોકોને મળશો તો એમાં તમે ત્યાં આગળ જે વાંચન કરશો ત્યાંના રીડિંગ રૂમ નો યુઝ કરશો તો એનાથી બી તમને ખાસો કોન્ફિડન્સ અને સાચી ડાયરેક્શનમાં તમારી મહેનત જવાના પૂરેપૂરા ચાન્સ રહેતા હોય, એટલે તમારે એનો તમે યુઝ કરી શકો જો તમને એવું લાગે કે તમે સ્પીપા જોડે સંકળાઈ શકો છો એમ તો. અને એમાં સિલેબસ પેટર્ન તો એઝ ઇટ ઇઝ જીપીએસસી ને કનેક્ટિંગ જ રહેતો હોય છે કે અદ્વૈતભાઈ? હા, એનો જે સિલેબસ હોય છે જીપીએસસી યુપીએસસી એનો જે સિલેબસ છે એના જેવો જ હોય છે, જે જીપીએસસી અને યુપીએસસી માં મેઇન ટોપિક છે એમાંથી એ લોકો લગભગ એમસીક્યુ પૂછતા હોય છે પહેલા રાઉન્ડમાં તો, અને એ બી બહુ ડેપ્થમાં નથી પૂછતા હોતા, એ લોકો અમુક જ નોલેજ તમારી જોડે માંગતા હોય છે, જે તમે 20 કે 25 દિવસની તૈયારી કરીને બી સારો એવો તમારો બેઝ બની શકો કે તમે એટલીસ્ટ એક્ઝામ પાસ કરી શકો. અને અદ્વૈતભાઈ આ તો જે આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે મને એક પ્રશ્ન એવો પૂછવાનું મન થાય કે આપણે પ્રથમ પ્રયાસે જે જીપીએસસી ની સફળતા પ્રાપ્ત કરી છે તો સૌથી પહેલા લોકો એવું કહે છે કે કોઈ પણ વસ્તુ જગતમાં બનતા પહેલા તો એ મનમાં બને અને પછી એ પેપરમાં બને અને પછી એ વતનમાં બનતું હોય છે, તો આ તમે મનથી ક્યારે નક્કી કરેલું કે મારે જીપીએસસી ની પરીક્ષા આપવી છે તો તમારે ગવર્મેન્ટ એક્ઝામ ની પ્રિપેરેશન કરવી? મેં લગભગ મારી કોલેજના લાસ્ટ યરથી સ્ટાર્ટ કરી નાખ્યું હતું અને હું શ્યોર હતો કે મારે જીપીએસસી કે યુપીએસસી ની જ એક્ઝામ આપવી છે અને મારે કોર્પોરેટ વર્લ્ડ જોડે જોડાવવું નહોતું, એટલે મેં ત્યારથી જ મારી પ્રિપેરેશન ચાલુ કરી નાખી હતી. મેં જે બેઝિક બુક્સ હતી મારી એ મેં લાસ્ટ યરમાં કમ્પ્લીટ કરી લીધી હતી, એટલે તમારે જે લાસ્ટ યર છે તો ઘણા લોકો એવું કરતા હોય છે કે લાસ્ટ યર કાં તો બહુ હેક્ટિક થઈ જતું હોય તો એ લોકો એની જ તૈયારીમાં હોય, કાં તો જો એકદમ સરળ બી થઈ જતું હોય અમુક વખતે લાસ્ટ યરમાં અમુક ડિગ્રીમાં બની શકે કે તમારો વર્કલોડ થોડો ઓછો હોય તો એ લોકો પછી એને થોડો એન્જોયમેન્ટમાં કે એમાં કાઢી લેતા હોય છે, તો તમારે આ કરવું બહુ જરૂરી છે કે તમે પહેલેથી પ્લાન કરો, કારણ કે શું થતું હોય છે કે તમારી એક વાર ડિગ્રી પૂરી થઈ જાય અને પછી તમે વિચારવા માટે સમય લો તો તમારા પર પ્રેશર આવી જતું હોય છે કે મારી ઓલરેડી ડિગ્રી પૂરી થઈ ગઈ છે હવે હું વિચારવા માટે સમય લઈ રહ્યો છું, જયારે તમારી ડિગ્રી ચાલુ અને તમે જયારે તમારી તૈયારી ચાલુ કરી નાખો તો એ પ્રેશર ઘટી જતું હોય છે અને જે પ્રેશર જેટલું ઓછું હોય એવા તમે એટલી સારી પ્રોડક્ટિવિટી સાથે કામ કરી શકો છો.
તો હું આજ સલાહ આપીશ કે તમારે પહેલેથી પરસેપ્શન રાખો કે મારે આ કરવું છે, તો હું આમાં આ રીતે પોતાની રીતે ગોલ બનાવીશ અને આટલી બુક્સ હું પહેલા જ કમ્પ્લીટ કરી લઈશ. અને અદ્વૈતભાઈ જે રીતે આપણે વાત કરી કે એક લાસ્ટ યરનો વિદ્યાર્થી માટે ખૂબ બેનિફિટ થતો હોય છે કે લાસ્ટ યરમાં જ્યારે ડિસાઇડ લઈ લે તો કદાચ એમને ગ્રેજ્યુએશન પછી વધારે સમય વેડફવાની જરૂર ન પડતી હોય. અને અદ્વૈતભાઈ અત્યારે જો એક પ્રેક્ટિકલ સિનારીઓ જોવા જઈએ તો જે ક્લાસ 3 ની પ્રિપેરેશન કરે છે મોટાભાગે, અને વર્ક જીપીએસસી 1-2 ની પ્રિપેરેશન કરવા વાળો કે ક્લાસ 3 ની પ્રિપેરેશન કરવા વાળો વર્ક બહુ વધારે છે, તો એક ક્લાસ 3 ની પ્રિપેરેશન વિદ્યાર્થી કરે, અમુક એટેમ આપે, ઘણી વખત પરીક્ષા કેન્સલ થતી હોય, જીપીએસસી જેવું શેડ્યુલ કદાચ ન હોય તો એમાં આમ તેમ હોય, પણ એક વિદ્યાર્થી ક્લાસ 3 ની જે તૈયારી કરે છે એને જીપીએસસી 1-2 ની તૈયારી કરવામાં જ્યારે વિચારે તો એને મનથી આમ એવું થાય કે હું તો ક્લાસ 3 પાસ નહીં કરી શકતો તો 1-2 તો ક્યાંથી કરી શકું. પણ ઘણા એવા એક્સપિરિયન્સ છે જેમ તમે પણ હમણાં વાત કરશો જેમને ક્લાસ 3 ની એક્ઝામ ક્લિયર એમના માટે બહુ અઘરી બનતી હોય પણ એમને 1-2 આરામથી કરી નાખ્યું હોય, તો આ એક વિદ્યાર્થીનો જે માઇન્ડસેટ છે એના માટે આપ શું કહેશો? સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે ક્લાસ 3 ની પરીક્ષાની જે તૈયારીઓ કરતા હોય છે એ લોકોમાં પણ મહેનત એટલી જરૂરી હોય છે અને એ લોકો મહેનત પણ એટલી કરતા હોય છે, એની અંદર વધારે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો અમુક વખત એવું બને કે ક્લાસ 1-2 ની તૈયારી કરતા લોકોના ફેક્ટ એટલા ક્લિયર ના હોય, કાં તો એ લોકો બની શકે કે એક્ઝામમાં એટલા બધા ફેક્ટ એક સાથે આ પૂછાતા હોય તો એમાં એ લોકો અટેમ્પ ના કરી શકે. તો મારી સાથે પણ એવું બન્યું હતું કે મેં જયારે તૈયારી ચાલુ કરી જીપીએસસી ની પ્રિલિમ્સ પાસ કર્યા પછી જયારે મેઇન્સ આવવાની હતી એની વચ્ચે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની પ્રિલિમ્સ પણ આપી હતી, પણ એ પરીક્ષામાં હું પાસ નતો થઈ શક્યો. એનું કારણ એ જ હતું કે એના જે ક્વેશ્ચન હતા એ જે અમુક ગુજરાત રિલેટેડ અને એમાં બી અમુક વખતે બહુ ફેક્ચ્યુઅલ નોલેજ માંગી લેતા હોય છે. એ જ રીતે મેં એમસીયુ ની પણ ક્લાસ 3 ની એક્ઝામ આપી હતી, એમાં પણ હું ક્લિયર નતો કરી શક્યો. એટલે આમાં હું એ જ કહીશ કે દરેક એક્ઝામ ક્લાસ 3 ની હોય કે ક્લાસ 1-2 ની હોય કે યુપીએસસી ની હોય એની રિક્વાયરમેન્ટ થોડી બદલાઈ જતી હોય છે, ભલે સિલેબસ સેમ હોય. એટલે તમે એનો યુઝ કરી શકો છો કે સિલેબસ તો એ જ છે, હવે તમારે વિચારવાનું છે કે એ એક્ઝામની પેટર્ન શું છે. તમે લાસ્ટ ઇયરના પેપર જુઓ ક્લાસ 1-2 ના અને તમારી મહેનત જે છે એના થોડીક ડાયરેક્શન અલગ આપો. બની શકે કે ક્લાસ 3 માં અમુક વસ્તુઓ જે છે કે જેમ કે ઇન્ડિયા રિલેટેડ થોડું ઓછું પૂછતા હોય અને ક્લાસ 1-2 માં પૂછતા હોય તો તમે એનું વાંચન થોડું વધારી નાખો. તો એ રીતે તમે થોડીક નાની મોટી ચેન્જીસ કરશો તમારી તૈયારીમાં તો તમે એક જ સિલેબસ નો યુઝ કરીને તમે બધી એક્ઝામ પાસ કરી શકો એમ છો. એટલે જરૂરી એવું નથી કે આપ ક્લાસ 3 ની તૈયારી કરો છો તો ક્યાંક 1-2 ની તૈયારી ન કરી શકો. કદાચ થઈ શકે કે ક્લાસ 3 આપણે જેમ તમે વાત કરી ડિવાઇસ ડેપ્યુટી મામલે પ્રાપ્તિ ન થયું, પણ અત્યારે આપ 1-2 ની અંદર 170મો નંબર પ્રાપ્ત કરીને અત્યારે 100 તરીકે ફરજ બજાવી રહ્યા છો. તો ફ્રેન્ડ્સ, એક માઇન્ડસેટ બદલવાની જરૂર છે, એક આપનો અભિગમ જે છે અભિગમ બદલીએ તો કદાચ સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. અને અદ્વૈતભાઈ, જો આપણે ચર્ચાનો સિલસિલો આગળ વધારીએ તો અત્યારે તો આપ એક ઓફિસર તરીકે ફરજ બજાવો છો, તો સૌથી પહેલા વિદ્યાર્થી એવું માનતા હોય કે આ પરીક્ષા એકવાર પાસ થઈ જાય ને પછી બલ્લે બલ્લે છે, એટલે કે પરીક્ષા પાસ કરવા સુધી જ તકલીફ છે. પણ હું તો અવારનવાર આવી રીતે સક્સેસફુલ એક્સપિરિયન્સ સાથે ચર્ચા કરું તો કે સાહેબ એ તૈયારી કરવી સહેલી છે, તૈયારી પછી જે એક ઓફિસર બની ગયા પછી જે ચેલેન્જીસ આવે છે, તો આમ કેવા કેવા પ્રકારની અદ્વૈતભાઈ ચેલેન્જ આવતી હોય છે? અત્યારે તો આપ ફિલ્ડ વર્ક પણ કરી રહ્યા છો, ટ્રેનિંગ પણ આપની કમ્પ્લીટ થવાની જે પોસિબિલિટી રહેતી હોય છે, તો એના ઉપરથી આપ એક વિદ્યાર્થીને શું કહેશો, એક ઓફિસરનો એટીટ્યુડ કેવો હોવો જોઈએ? સૌપ્રથમ તો એ કહેવા માંગીશ કે આપણે જયારે 10મા કે 12મા આવતા હોય છે ત્યારથી આપણા પેરેન્ટ્સ શું કહેતા હોય છે, શરૂઆત ત્યાંથી થઈ જતી હોય છે કે 10મું તમે પાસ કરી લો, 12મું તમે પાસ કરી લો પછી જલસા જ છે, પછી કોલેજમાં તમે જાઓ પછી કહે છે કે કોલેજ તમે સારી રીતે કરી લો પછી જલસા છે. તો આમાં કેવું છે કે નોલેજ અને જે તમારું સ્ટડી છે એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, બરાબર છે? તો એ તમે એક વખત કોઈ પણ સર્વિસમાં પી આવી જશો પછી એ સર્વિસની અંદર જે એના રૂલ્સ છે એના એક્ટ છે જે પણ તમારું કામ છે એ શીખવા માટે પુષ્કળ સ્કોપ રહેલો હોય છે. એટલે એ તમારા પર છે કે તમે એને કેટલો સમય આપો છો. મેં એવા પણ ઓફિસર જોયા છે કે જે લોકો આપણે ધારો કે જેટલી તૈયારી ફેઝમાં જેટલી જેટલી મહેનત નથી કરતા એટલું એ લોકો એમના કામ માટે મહેનત કરતા હોય છે અને એ લોકો એમના કામના લીધે ત્યાં આગળ સચિવાલયમાં એમનું નામ બી દેવાતું હોય છે. એટલે મને સચિવાલયનો એક્સપિરિયન્સ એ રીતે ફિલ્ડમાં બી તમે જુઓ તો એ લોકો એક વખત ફિલ્ડમાં એમની કામગીરી ચાલુ કરશે પછી એ લોકોને રાત દિવસનું કોઈ અકાઉન્ટ જ નથી રહેતું હોતું, કારણ કે ફિલ્ડ વર્કની જોબ એવી હોય તો ગમે ત્યારે તમને બોલાવે. એટલે આ વિચાર તમારે નથી રાખવાનો, તમારે એવું વિચારવાનું છે કે આ લાઈનમાં અમને આ લાઈન ગમે છે એટલા માટે આવ્યા છે એટલે એના કામમાં અમે ઉપરથી વધારે મહેનત કરીશું. તો એ રીતનું જો તમે કરશો તો તમે આ એન્જોય બી કરશો અને તમને એક પોઝિટિવ ફીલિંગ આવશે કારણ કે તમારા કામ પર તમારું કમાન્ડ બી વધશે. એટલે તમે જે કરી રહ્યા છો એ તમારી ચોઈસની જે પોસ્ટ હોય છે એ હાસિલ કર્યા પછી જો આપ એને એન્જોયની સાથે કરો, કેમ કે એમાં સમયની કોઈ મર્યાદા નથી. અને મિત્રો, જોવા જઈએ તો આજે COVID-19 લોકડાઉનનો જે સમય છે એમાં આપ જે આ બધા સરકારી મિત્રો જે અધિકારી જે ફરજ બજાવી રહ્યા છો એ કાબિલે તારીફ છે ને, એટલા એમાં કોઈ કલાકોની ગણતરી જ ન હોય, પણ એ એક તમારી જવાબદારીની સાથે તમારે કામ કરવું પડે.
અજીતભાઈ, એક વિદ્યાર્થી જયારે તૈયારીની શરૂઆત કરે, જેમ આપણે પ્રિલિમ્સ ની વાત કરી, પણ પ્રિલિમ્સ ની સાથે સાથે મેઇન્સ અને ઇન્ટરવ્યુ ની તૈયારી કરતી જવી, કે સૌથી પહેલા જયારે હું તૈયારી કરું ત્યારે મારે પ્રિલિમ્સ ને જ ફોકસ રાખીને તૈયારી કરવી, કે ત્યારે જ મારે મેઇન્સ અને ઇન્ટરવ્યુ ની તૈયારી કરવી? આમાં વિદ્યાર્થીને થોડું કન્ફ્યુઝન રહેતું હોય છે, એના માટે આપ શું કહો? એમાં એવું કરી શકાય કે પ્રિલિમ્સ ની જયારે એક્ઝામ આવવાની હોય એના 1.5 મહિના પહેલા સુધી તમે થોડી ઇન્ટીગ્રેટેડ તૈયારી કરો, પણ છેલ્લો 1 મહિનો કે 1.5 મહિનો એ ટોટલી પ્રિલિમ્સ ને આપવો જરૂરી છે. કારણ કે પ્રિલિમ્સ પાસ કરવી તો જરૂરી છે જ, પણ પ્રિલિમ્સ એક વખત તમારે પાસ થઈ જશે અને સારા એવા માર્જિન થી પાસ થશે તો તમારો કોન્ફિડન્સ વધશે. તો બાકીના જે મહિના તમે જયારે મેન્સ ની તૈયારી કરતા હશો એમાં તમે વધારે ફોકસ્ડ રહી શકશો. જેમ કે મારી જોડે થયું હતું કે મેં જીપીએસસી ની જયારે પ્રિલિમ્સ ની તૈયારી કરી હતી ત્યારે મેન્સ ની એટલી મારી તૈયારી હતી નહીં, પણ મેં જીપીએસસી ની પ્રિલિમ્સ મારે જે એની કી આવે આન્સર કી આવતી હોય છે એ આન્સર કી થી મારા સારા એવા માર્ક્સ થતા હતા. તો મને કોન્ફિડન્સ આવી ગયો કે જો હું પ્રથમ જ પ્રયાસમાં પ્રિલિમ્સ પાસ કરી શકું છું તો મેન્સ કેમ ના કરી શકું. એટલે મેં જે 3-4 મહિના મને મેન્સ માટે મળ્યા તો એમાં મેં મેન્સ ની તૈયારી કરી હતી. અને એવી જ રીતે જયારે મારે મેન્સ નું રિઝલ્ટ આવ્યું ત્યારે જે છેલ્લા 15 દિવસ હતા એમાં જ મેં ઇન્ટરવ્યુ ની વધારે તૈયારી કરી હતી. પણ એક એક ઓફિસર તરીકેનો જે અભિગમ અપનાવવાનો છે પોતાના કામમાં એ તો તમે જ્યારથી તૈયારી ચાલુ કરો ત્યારથી તમે કરી નાખો તો એની તમારે ઇન્ટરવ્યુ કે એની કોઈ વિશેષ તૈયારી કરવાની રહેતી નથી હોતી. અને જો અજવિતભાઈ જોવા જઈએ, જેમ આપણે વાત કરી છે પ્રિલિમ્સ અને મેન્સ ની તૈયારી કેવી રીતે કયા સમયગાળામાં કરવી, પણ એક વિદ્યાર્થી જો જોવા જાય છે તો એનો એક બહુ બીઝી પ્રશ્ન એવો હોય છે કે સર કેટલી કલાક વાંચીએ તો આપણે ઓફિસર બની જઈએ અથવા તો જીપીએસસી પાસ થઈ જઈએ, તો આના માટે આપ શું કહેશો? અને મેજોરિટી આ ક્વેશ્ચન એન્જિનિયરને થતો હોય છે, તો આપ પણ એક એન્જિનિયર છો અને જવાબ ખૂબ સારી રીતે આપી શકશો, શું કહેશો? એમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમારી જે વાંચવાની ઢબ છે એના પર ડિપેન્ડ કરતું હોય છે કે તમે કેટલા કલાકની તૈયારી કરો, પણ હું એવું માનું છું કે બંને જરૂરી છે. એક તમારે ગોલ રાખવો જોઈએ કે રોજ જે છે તમને દરેકે દરેક દિવસનું પોટેન્શિયલ હોય છે, તો કોઈ પણ દિવસ ખાલી ના જવો જોઈએ. મારી પોતાની અંગત તૈયારી એ જ હોય છે કે દરેક દિવસમાં કંઈક ને કંઈક હું વાંચું અને કંઈક ને કંઈક મારા મગજનો ઓક્યુપાય રાખું. અને એ ઉપરાંત પછી તમે તમારે જે રીતે બીજું શેડ્યુલ હોય પ્રમાણે તમે 4 કલાકની કે 6 કલાકની કે 8 કલાકની, પણ 8 કલાક કરતા વધારે તો તૈયારી કરવાની કોઈ જરૂર હોતી નથી જો તમે સાચી ડાયરેક્શનમાં તૈયારી કરો છો તો. અને બીજું કે તમારી જે રીત છે, અમુક વખતે બની શકે કે તમને અમુક રીતથી તમે તૈયારી ચાલુ કરી હોય પણ પછી પાછળથી તમને એમાં ઇશ્યુ આવતા હોય કે ભાઈ આ રીત મારે મેં આ રીતથી કર્યું ને બીજાએ કોઈ બીજી મેથડ યુઝ કરી હતી તો એ પાસ થઈ ગયો અને હું ના થયો, તો તમે તમારી મેથડ બી ચેન્જ કરી શકો છો. એ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ કરવાની જરૂર છે તમારે. તમે કોઈ એક વસ્તુને જકડી રાખવી જરૂરી નથી, કારણ કે આખરે તો તમારે એક્ઝામ પાસ કરવાની હોય છે. એટલે અમુક વખતે એક્ઝામની પ્રિપેરેશન દરમિયાન તમને ઘણો બધો આઈડિયા આવતો હોય છે, એ પ્રમાણે તમે તમારી તૈયારી ચેન્જ કરી શકો છો. અને જે કલાક છે એમાં કંઈ ખાસ એવું નિશ્ચિત નથી, પણ જ્યાં સુધી તમે કમ્ફર્ટેબલ હોય ત્યાં સુધી તમને એવું લાગે કે ના હું પ્રોડક્ટિવ છું ત્યાં સુધી તમે તૈયારી કરી શકો છો દિવસ દરમિયાન. રાઈટ. અને અજયભાઈ, તમારી વાત કરીએ તો તમારું આઈડિયલી ડ્યુરિંગ ધ પ્રિપેરેશન કેવી શેડ્યુલ કઈ રીતનું રહેતું હતું? તમારું એક્ઝામ ની તૈયારી વખતેનું જે શેડ્યુલ હતું એ કઈ પ્રકારનું રહેતું હતું? એક્ઝામના શેડ્યુલમાં એવું હતું કે સવારે ઉઠીને હું થોડી ઘણી હળવી એક્સરસાઇઝ કરતો અને એક્સરસાઇઝ કર્યા પછી હું બ્રેકફાસ્ટ લઈ અને પછી સ્વીપા જતો રહેતો હતો અને ત્યાં આગળ સ્વીપા હું 3-4 કલાકનું વાંચન કરું, પછી 12-1 વાગે જમી લઉં અને પછી 1 વાગે પાછું વાંચન ચાલુ કરું, થોડો આરામ કરી લઉં વચ્ચે. પછી સાંજે અમે લોકો ત્યાં આગળ ઉભા રહીને થોડી ઘણી થોડું ડિસ્કશન કંઈક થતું હોય એમ જ 1/2 કલાક થોડોક વાતો કરતા હોઈએ કે જેનાથી ફ્રેશ થઈ જવાય અને પછી પાછી એક તૈયારી ચાલુ કરીએ. તો રાત્રે 8-9 વાગ્યા સુધી તૈયારી કરતા હોય અને પછી હું ઘરે આવી જતો. ઘરે આવીને હું ખાસ વાંચતો નહીં, ખાલી કંઈ બી મતલબ ફ્રેશ હતો તો બાકી તો પછી એવી રીતે દિવસ મારો પૂરો થઈ જતો હતો. તો મેઇનલી મારી જે તૈયારી હતી જે મારો મેઇન ફેઝ હતો એ દરમિયાન હું સ્પીપામાં વધારે રહેતો. એટલે ક્યાંક અને ક્યાંક આપ સ્પીપાની અંદર એક માહોલ જે મળી રહી છે એ માહોલને આપને ખૂબ સારી રીતે બેનિફિટ થયો છે. અજયભાઈ, જે રીતે આપે સ્પીપાનો લાભ જેવી રીતે ઉઠાવ્યો છે અને અજયભાઈ જેવી રીતે આપને સ્પીપાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ ઘણા વિદ્યાર્થીઓ કદાચ સ્પીપાનું સૌભાગ્ય પ્રાપ્ત ન કરી શકે. એ વિદ્યાર્થીએ એક માહોલમાં રહેવું ખૂબ જરૂરી છે. એક વસ્તુ તો ફાઇનલ છે કે માહોલ વગર જીપીએસસી ક્રેક નથી થવાની, તો આ વિદ્યાર્થી કેવી રીતે માહોલને ડેવલપ કરી શકે એ પણ એક બહુ અગત્યનું છે. કેમ કે બધા સ્પીપામાં નથી જઈ શકવાના, તો વિદ્યાર્થી જ્યાં છે જે સિટીમાં છે જે જગ્યા ઉપર તૈયારી કરે છે ત્યાં માહોલ કેવી રીતે બનાવી શકે, કેવી રીતે ક્રિએટ કરી શકે? એમાં એવું કરી શકાય છે, લાઇક માઇન્ડેડ લોકો છે કે જે લોકોને સાથે તૈયારી કરવી છે અને જે લોકો એમાં ટોટલી ડિટરમિન્ડ છે કે ના મારે પાસ થવું જ છે. એવા નહીં કે જે ખાલી એવું મગજમાં રાખતા હોય કે હા જીપીએસસી નું ઈચ્છા છે, એ રીતનું નહીં. ડિટરમિન્ડ લોકોનું 3-4 લોકોનું પણ ગ્રુપ જો તમને મળી જાય છે તો ઇનફ થતું હોય છે અને તમે
ગોલ રાખી શકો છો કે ભાઈ 18 દિવસમાં આપણે 3 લોકો છે એ આટલું કામ કરી અને પછી આના પર ડિસ્કશન કરીએ. જેમ કે મેન્સ દરમિયાન બહુ યુઝફુલ થતું હોય છે કે મેન્સમાં તમે સિલેબસનો કોઈ ટોપિક લઈ અને એના પર તમે થોડું ચર્ચા કરી લો, તમારા અમુક વખતે વ્યૂઝ જે છે એ વધારે ક્લિયર થતા હોય છે, તમને થોડું વધારે મલ્ટી ડાયમેન્શનલ નોલેજ આવતું હોય છે. તો એના માટે તમે એવું કરી શકો છો કે 3-4 મિત્રોનું એક ગ્રુપ બની અને તમે સાથે બી વાંચી શકો, સાથે ના બી વાંચી શકો, પણ તમારે જોવાનું છે કે તમારી પ્રોડક્ટિવિટી કેટલી વધતી હોય છે. અમુક વખતે સાથે વાંચવામાં એવું બને કે તમે વાતો કરવા લાગો કે એવું બી થાય, પણ એ તમારા પર છે ટોટલી કે તમારે છેલ્લે વિચારવાનું છે કે તમે કેમ મળ્યા છો છેલ્લે. તો છેલ્લે તમે વાંચવા મળ્યા છો, તમારે વાંચનની પ્રવૃત્તિ કરવી જોઈએ. એટલે ક્યાંક અને ક્યાંક એ ટોટલી તમારા પર સેલ્ફ ડિપેન્ડ રહેતું હોય છે. કેમ કે તમે ખૂબ સારી વાત કરી કે 2-3 મિત્રો ભેગા થઈને પછી એવું ના થાય તૈયારી સાઈડમાં રહી જાય, તમે 3 મિત્રો જ ભેગા રહો, તો એ ખૂબ જરૂરી છે. એટલે જો આપ સાથે બધા તૈયારી કરી શકો, એક જ ડિરેક્શન એક જ ગોલની અંદર જો બધા જ મિત્રો ચાલતા હોય તો ગ્રુપની અંદર સ્ટડી એ બેસ્ટ સ્ટડી સાબિત થતું હોય છે. ઓછા સમયમાં આપ ઘણું બધું અને મલ્ટી ડાયમેન્શનલ રીતે આપ કોર્સને કવર કરી શકતા હોય છો.